દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના વેપારી એસોસિએશન તરફથી ઝાલોદમાં કોરોનાના કેસનો સતત વધારો થતો હોવાથી ઝાલોદ મામલતદાર કચેરીએ પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં તારીખ 26 જુલાઈ 2020 રવિવારથી તારીખ 2 ઓગસ્ટ 2020 રવિવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉન સાથે જનતા કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સવારે 8 વાગ્યા સુધી જ દૂધનું વેચાણ કરી શકશો, તેમજ મેડિકલ સ્ટોર અને પ્રાઇવેટ દવાખાના સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને તેના સિવાયના શાકભાજી, ફ્રૂટ, કરિયાણા તથા દરેક જાતની દુકાનો તેમજ વેપાર ધંધા સંપૂર્ણ રીતે બંધ રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને કોઈપણ નાગરિક ઓટલા પર બેઠેલા તેમજ ફરતા જોવાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સંપૂર્ણ નાગરિકોને ધ્યાન રાખવું અને આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી શરૂ થયેલી કોરોના રૂપી મહામારી તેનો વિકરાળ પંજો વધુ ને વધુ વિસ્તારોમાં ફેલાવી રહી છે અને સમગ્ર વિશ્વ આ મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ આ માનવ ભક્ષી વાયરસ અટકાવવાનું નામ જ લેતો નથી. આમ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનું તો પાછળથી પસ્તાવાનો વારો આવશે અને માનનીય પ્રધાનમંત્રી નું સૂત્ર યાદ રાખી જાન હૈ તો જહાં હૈ. ઝાલોદ નગર વેપારી એસોસિએશન તરફથી ઝાલોદમાં કોરોના વાયરસનો વ્યાપ વધારે સંક્રમિત થવાથી આજરોજ પાન સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ મળી, જેમાં રવિવારથી રવિવાર સુધી તારીખ 26 થી લઈને તારીખ 2 8 રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન સ્વૈચ્છિક ઝાલોદ નગરના તમામ વેપારીઓ એનામાં જોડાશે અને પોતાના રોજગાર ધંધા સંપૂર્ણ બંધ રાખશે. શાકભાજી કે ફ્રૂટવાળા પણ એનામાં સાથે જોડાશે, કોઈ પણ વેપારી એનામાં દુકાન પોતાની ખોલશે નહીં અને સંપૂર્ણ સાથ સહકાર આપશે. આ કોરોનાને ગમે તેમ હરાવવાનો છે. ઝાલોદ નગરના વેપારી એસોસિએશનના સંપૂર્ણ મતલબ કે આનામાં સાથ સહકાર લઈ અને કોરોનાને હરાવવા માટે સંપૂર્ણ બધા સાથ સહકાર આપ્યો. દક્ષેશ ચૌહાણ, KTV ન્યૂઝ, દાહોદ.